વેલકમ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. પારસ અંકલ યુટ્યુબ ચેનલનું આપનું સ્વાગત છે. આજે આપણે 6 જાન્યુઆરીના રોજ લેવાનારી કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષક દળની પરીક્ષાના અગત્યના એવા 25 પ્રશ્નોનો અભ્યાસ કરીશું. CRPCની કઈ કલમ લશ્કરી દળના સભ્યોને રક્ષણ આપે છે? 45. મુખ્યત્વે કેદની સજાના કેટલા પ્રકાર છે? 3. ભારતીય પુરાવાનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો? 1872. નવા સુધારેલા ફોજદારી કાર્યવાહીના કાયદામાં કુલ કેટલી કલમો છે? જવાબ છે 484. ભારતીય પુરાવા કાયદામાં કલમ 111 ક્યારે ઉમેરવામાં આવી? જવાબ છે 1984. ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ દસ્તાવેજ કેવા પ્રકારના હોઈ શકે? ખાનગી અને જાહેર. દેશના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? ડૉક્ટર આંબેડકર. હુલ્લડનો ગુનો કઈ રીતે બને છે? ગેરકાયદેસર મંડળીથી. IPC એટલે કે ઇન્ડિયન પિનલ કોડ કયા રાજ્યમાં લાગુ પડતું નથી? જમ્મુ કાશ્મીર. વ્યભિચાર એ કેવો ગુનો છે? લગ્ન વિરુદ્ધનો. પુરાવા અધિનિયમ હેઠળ ફરી ગયેલા સાક્ષી અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ 154. પુરાવા અધિનિયમની કઈ કલમ હેઠળ બહેરો મૂંગો વ્યક્તિ સક્ષમ સાક્ષી છે? કલમ 19. દહેજ અમૃત્યુની ધારણા અંગેની જોગવાઈ શેમાં છે? પુરાવા અધિનિયમ કલમ 113. પુરાવા અધિનિયમની કઈ કલમ કાયદેસરતાની ધારણા માટેની છે? કલમ 112. CRPCની કલમ કોને લાગુ પડતી નથી? આરોપી. CRPCની કલમ 320માં જણાવેલ ગુના કેવા ગણાય? બિન સમાધાન પાત્ર. છટકું ગોઠવવું તે કોનો ભાગ છે? તપાસ. નંબર 18. ભરણ પોષણ હુકમના અમલ માટેની મુદત મર્યાદા કેટલી છે? ચૂકવણી પાત્ર બને તે તારીખથી 1 વર્ષ સુધી. CRPCની કલમ 195 મુજબ કોના દ્વારા થઈ શકશે? જાહેર સેવક. કઈ કોર્ટ પોતાની અંતર્ગત સત્તાના ઉપયોગથી FIR રદ કરી શકશે? હાઈકોર્ટ એટલે કે વડી અદાલત. ગુનાહિત કાવતરાનું પ્રકરણ કઈ સાલમાં ઉમેરવામાં આવ્યું? 1913. રાજદ્રોહ અંગેની ઇન્સાફી કાર્યવાહી ચલાવવાની સત્તા કઈ અદાલતને છે? સેશન્સ અદાલત. બખેડો કરવાની શિક્ષા કઈ કલમમાં આપેલ છે? કલમ 160. અનુચિત લાગવગની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? કલમ 171C. સિક્કાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? કલમ 230. તો આ હતા કોન્સ્ટેબલની પરીક્ષાના અગત્યના 25 MCQ. આગળ તૈયારી માટે ચેનલ જોતા રહેશો. જય શ્રી કૃષ્ણ.